2001 ना भूकंप में अवसान पामेला लोकोनी याद में स्मृतिवन बनावामां आव्युं छे। तो भुजियानी बीजी तरफ विज्ञानना अनेक पासाओने उजागर करतुं राज्यनो सौ प्रथम रीजनल सायंस सेंटर बनावामां आव्युं छे। आगामी समय में केन्द्र खाते पब्लिक स्पेस ऑब्जर्वेटरी तथा फ्लाइट सीम्युलेटर स्वरूप में वधु बे आकर्षणों उमेरो करवामां आवशे। आवनारी पेढ़ीमां वैज्ञानिक अभिगम केळवाय तेमज प्रवासनने वधु वेग आपवा गुजरात सरकार द्वारा भुजिया डुंगर खाते रीजनल साइंस सेंटरनुं 10 एकरमां निर्माण करवामां आव्युं छे। आ रीजनल साइंस सेंटर 89 કરોડના ખર્ચે બનેલું છે અને આ મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે કચ્છનું એક નવલું નજરાણું બની ગયું છે અને છેલ્લા એક વર્ષમાં 1 લાખથી પણ વધુ લોકોએ આ સેન્ટરની મુલાકાત લીધી છે। ભુજિયાની તળેટીમાં આવેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની તાજેતરમાં દિવાળીના તહેવારો નિમિત્તે 3500 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લઈને વિજ્ઞાનની અદ્ભુત સફરને માણી હતી। ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં આવેલી ફિલ્ડ્સ મેડલ ગેલેરી તથા નેનો ટેકનોલોજી ગેલેરી દેશમાં બીજી ક્યાંય નથી। આ રિજનલ સાયન્સ સેન્ટરમાં હવે પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી તથા ફ્લાઇટ સિમ્યુલેટરના સ્વરૂપમાં વધુ 2 આકર્ષણોનો પણ ઉમેરો કરવામાં આવશે। તમને ખ્યાલ છે કે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ફક્ત 6 ગેલેરીઓ સુધી લિમિટેડ નથી, એ ઉપરાંત અહીંયા ઘણા બધા સ્પેશિયલ એટ્રેક્શન્સ રાખવામાં આવ્યા છે। એમાં હજુ બીજા 2 સ્પેશિયલ એટ્રેક્શન્સનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેમાં એક છે સ્પેસ ઓબ્ઝર્વેટરી અને બીજું છે એરક્રાફ્ટ સિમ્યુલેટર। સ્પેસ ઓબ્ઝર્વેટરી જે છે એમાં આપણે ડીપ સ્કાય ઓબ્જેક્ટ્સને જોઈ શકશું, કારણ કે એની જે કેપેસિટી છે 24 ઇંચ છે। ગ્રહો, પ્લેનેટ્સ, નક્ષત્ર, કોમેટ્સ આ બધા ઓબ્જેક્ટ્સને જે આપણે નરી આંખે જોવા અથવા તો ઇવન સાદા ટેલિસ્કોપમાં જોવું આપણને તકલીફ પડતી હોય છે, એ આમાં આસાનીથી આપણે જોઈ શકશું। બીજું જો હું તમને વાત કરું તો જે એરક્રાફ્ટ સિમ્યુલેટર છે એ 24 ઇંચ સિટિંગ કેપેસિટીવાળું છે અને એમાં 6 થી 7 અલગ અલગ વિષય આધારિત સાયન્ટિફિક વિષય ઉપર મૂવીઝ બતાવવામાં આવશે, જેમાં સ્પેસ ટ્રાવેલ છે, અંડરવોટર વર્લ્ડ, ડાયનાસોર રિલેટેડ મૂવી હશે અને બીજા પણ આવા 3-4 અલગ અલગ વિષય ઉપર મૂવી રાખવાનું એમાં પ્રયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને આ જે 2 આકર્ષણો છે તેનો ક્યારથી અમલીકરણ થશે અને અત્યાર સુધીમાં જે દિવાળી વેકેશન છે એમાં પ્રવાસીઓ કેટલી મુલાકાત લીધી છે? આ જે બંને આકર્ષણો છે એ ઓલમોસ્ટ તૈયાર થવાની અણી ઉપર છે, એટલે મારી અપેક્ષા છે કે આવનારા મહિનામાં, મતલબ કે ડિસેમ્બરના 2 યા 3 વીકની આસપાસ આપણે અપેક્ષા રાખી શકીએ કે આપણે એને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી શકશું। વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ કેન્દ્રમાં 6 ગેલેરી ઉપરાંત પણ લોકોને નિહાળવા માટે ઘણું બધું મળી રહે તે માટે આગામી સમયમાં સ્પેસ ઓબ્ઝર્વેટરી અને એરક્રાફ્ટ સિમ્યુલેટર મૂકવામાં આવશે, જેમાં ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર જનતાને ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો, ઉપગ્રહો તેમજ નક્ષત્રોને ખૂબ નજીકથી નિહાળવાનો લહાવો મળશે। આ કેન્દ્ર પર સ્પેસ શટલ જેવા આકારના 24 જેટલા ધરાવતા ફ્લાઇટ સિમ્યુલેટરમાં લોકો સ્પેસ ટ્રાવેલ, અંડરવોટર વર્લ્ડ, જંગલ સફારી, વર્લ્ડ ઓફ ડાયનાસોર, પિરામિડ્સ ઓફ ઇજિપ્ત, રોલર કોસ્ટર જેવી રાઇડ્સ વગેરેનો રોમાંચક અનુભવ મેળવી શકશે। હાલમાં ચાલી રહેલા રણોત્સવમાં કચ્છ આવતા પ્રવાસીઓને આ નવા આકર્ષણોનો લાભ મળશે। દેશ વિદેશના પ્રવાસીઓ માટે ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા કચ્છમાં જોવાલાયક અનેક સ્થળોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વિશિષ્ટ રીતે ઉભરી આવ્યું છે। હવે તે ફરવાના સ્થળ તરીકે પણ લોકપ્રિય બની ગયું છે। ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે। મુલાકાતીઓનો રસ કેળવી રાખવા તથા તેઓ વિજ્ઞાનના વિવિધ પાસાનો અભ્યાસ કરી તેનાથી માહિતગાર થઈ શકે તે માટે વૈજ્ઞાનિક પરીક્ષણ તથા વિવિધ પ્રયોગો કરવાની વ્યવસ્થા પણ અહીં ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત અહીં 3D મૂવી થિયેટર, થીમ આધારિત વિશાળ લેન્ડસ્કેપિંગ ગાર્ડન, સોલાર ટ્રી, ઉચ્ચ ગુણવત્તાનું ટેલિસ્કોપ વગેરે અહીં મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે। તો વિશેષ આકર્ષણમાં સમુદ્રી નૌકા ચલાવવાની અનુભૂતિ કરાવતો સિમ્યુલેટર અને સબમરીન સિમ્યુલેટર પણ અહીં મૂકવામાં આવ્યું છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।